ગંદરની મચ્છી માર્કેટમાં વ્યવસાય કરતી એક મહિલાએ બે દિવસ પહેલા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેણે એક મહિલાનો ત્રાસ હોવાનું જણાવ્યું હતું। ત્યારે હવે આ મહિલાને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાનો ત્રાસ હોવાનો આક્ષેપ કર્યા છે। પોરબંદરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ રામનગરમાં રહેતી ભાવિકા મનીષ જુંગી નામની 25 વર્ષીય પરિણીતાએ ખારવાવાડમાં તેની માતાના ઘરે ફિનાઇલ પી લેતા ભાવસીજી હોસ્પિટલે સારવાર માટે લવાઈ હતી, જ્યાં તેણે પોલીસને એવું નિવેદન આપ્યું હતું કે મચ્છી માર્કેટમાં માછલાની હરાજીનો ધંધો કરતા મધુબેન ઉર્ફે ધન્યા લંગડાની માધુરી નામની મહિલા છેલ્લા એક વર્ષથી ભાવિકાને મચ્છી માર્કેટમાં ધંધો નહીં કરવા દેવા માટે હેરાન પરેશાન કરે છે અને મધુબેને ભાવિકાનો મચ્છી વહેંચવાનો પાટલો ફેંકી દીધો હતો। આ વાત સહન નહીં થતાં ભાવિકાએ માતાના ઘરે આવીને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। પોલીસે પણ આ મામલે જાણવા જોગ નોંધી હતી। ત્યારબાદ જેની સામે આક્ષેપ થયા હતા તે મધુબેન નામની મહિલાએ ભાવિકાબેન સામે આક્ષેપ કર્યા છે। મારું નામ મધુરીબેન પ્રકાશ ગોસિયા છે અને હું મચ્છી સાથે જોડાયેલી છું અહીંયા। અને જે બેન આપણે તારીખ 12-10 નો જે બનાવ બન્યો, જે ભાવિકાબેન મનીષ જુંગી અને જસવંતીબેન પ્રવીણભાઈ તોડરમલ અને સાથે જ્યોત્સનાબેન રામજી સોનેરી, તે બનાવ તે જે સમાચારમાં આપ્યો છે તે તદ્દન ખોટો છે। અને તે બેનુ છે એ બધી બેનુને અહીંયા ત્રાસ આપે છે અને તે કહે કે 10 વર્ષથી અમે આ માર્કેટમાં છે, પણ એ વાત પણ ખોટી છે। તે પાટલા માર્કેટમાં બેસી અને પાટલા માર્કેટમાં વેચતા હતા અને ત્યાંય તેનો આંતક એટલો જ હતો, ત્યાંથી આંતક ગુજારી અને ત્યાં પણ તેનો પાટલો છે અને આ બીજો પાટલો રાખે અને આ બીજી બેનુને હેરાન કરે છે। ને આ બનાવમાં એવું બન્યું કે મારી સાથે એ ગારું ને બધી ધીકા પાટું ને મને મારી લીધો। એનું કારણ પણ એ છે કે એ ખોટે ખોટી કોઈ પણ સંજોગમાં કોઈ પણ પ્રશ્ન લઈ અને બાજે જ બધી હારે, અને એનો છોકરો જયારે કહેવાય આવ્યો ને કે મેં એના છોકરાને વાત કરી કે આ રીતના દર વખતે બનાવ બને જ ભાઈ, ને દર વખતે પોલીસ કેસ કરવા પડે તો આનું નિવારણ કરો, પણ એના છોકરાએ જયારે એને કહેવા આવી ત્યારે એના છોકરાને પણ એને ગાર ઉડી હતી અને પછી મને ધીકાપાટું નો માર માર્યો, ધીકાપાટું નો માર માર્યો ત્યારે બેનુએ મને છોડાવી છોડાવ્યો અને જયારે હું પોલીસ કેસ કરવા ગઈ ને એટલે આ બેન જઈ અને એના છોકરાની અને એના ભાઈની સામે જઈ અને બંદરની વચમાં દાવ આપી દેલી છે, એને ઘરે પીધેલી એ પણ વાત ખોટી છે। અને અમે આ રજૂઆત વાળીએ કરીએ અમારા સમાજમાં કરેલી છે, અમારી પોલીસ ચોકીમાં કરીએ છીએ, પણ આનું નિવારણ ન થતું અને હું આ સમાચાર દ્વારા જાણ કરું કે જો આનું નિવારણ નહીં આવે ને તો અમે લેખિત અરજી આખી બેનું ભેગ્યું થાય અને શ્રી પવનભાઈ વાણત અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન અને ઉચ્ચ અધિકારીમાં પુગારવાના જ છે, એટલે અમારે છે ને આ નિવારણ નીકળી જાય અને આ બેન જ્યાં ત્યાં એનો જે પાટલો હતો એ સંભાળીને બેસે એ એટલી અમારી બધી બેનો હતી નમ્ર વિનંતી છે। આથી પોલીસ આ બાબતે યોગ્ય તપાસ કરે તો સમગ્ર બનાવ અંગે વધુ હકીકતો પ્રકાશમાં આવી શકે તેમ છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।